તો બયાન કરે છે કે સાચો બંધુ એ હશે કે એક હોલિસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ અને કમ્પ્લીટ મેનરની અંદર જે છે એની બંદગી આવતી હશે. જ્યારે અબધની ડેફિનેશન કરવામાં આવે, બંધાની ડેફિનેશન અને એની કેરેક્ટરિસ્ટિક્સ બયાન કરવામાં આવે, ત્યારે એ બયાન કરવામાં આવે છે સલાહ પડવા મોહમ્મદ વાલે. માણસ કે જે બંધો હોય છે એ વ્યાખ્યા આવી રીતે બયાન કરવામાં આવે છે. પહેલાના જમાનામાં જ્યારે બંધાની સિસ્ટમ હતી, ગુલામોનો ખરીદ વેચની સિસ્ટમ હતી, તો કોઈ માણસ બજારમાં જાય, એક ગુલામને ખરીદે, તો જે કપડા એ ગુલામે પહેર્યા હોય એ એના નથી. એટલે માણસ એ બંધાને ખરીદી લે તો જે કપડા હશે એના નથી થતા, એના મોલાના થઈ ગયા છે. કારણ કે બંધો અને જે કઈ વસ્તુ એ ધરાવતો હશે એ કોઈ દિવસ એની નથી હોતી, બલકે એની મોલાની. સાચી બંદગી તો આવી રીતે હશે કે ઇન્સાન આ દુનિયાની અંદર આવી રીતે સમજતો હોય કે હું અને મારી જે કઈ વસ્તુ છે, મારા બિલોંગિંગ્સ જે કઈ છે એ મારા નથી, બલકે મારા મોલાના છે અને ખુદાને આલ્લાહના છે. ઉબુદિયત ઇન્સાનને ત્યારે સમજાશે કે જ્યારે અલ્લાહની મરજી આ દુનિયાની અંદર ખરી દેવે છે. મારે આજના ઉબુદિયત અને તાબુદ અને તાકુલના વિષયને આગળ વધારવામાં જેની વિશે ભારતે ઓછીયા છે કે સાચી બંદગી તાકુલ સાથે હશે તો બધા જ લેવલની અંદર હશે, બધા જ લેયર્સની અંદર હશે. ખુદાના મુતાબ કુરાનની અંદર સૂરે બકરા આયત નંબર 207 ની અંદર ફરમાય છે, વમિનન નાસ મૈયશરી નફસહુ તિગા મરદાતિલ્લાહ. ઘણા માણસો દુનિયાની અંદર એવા જે અલ્લાહના સાચા બંદાઓ છે કે જે પોતાનું નફસ વેચે છે અને અલ્લાહની મરજી ખરીદી લે છે. સાચી બંદગી તો એ છે કે અલ્લાહની રેઝાયત જે છે એ દુનિયાની અંદર બેઠા બેઠા કમાતો સવાબ અને જન્નત તો બધા કમાય છે, પણ વાત એ છે કે કયો એવો બંધો હશે કે અલ્લાહની મરજી જે છે આ દુનિયાની અંદર બેઠો બેઠો કમાય છે. સૂરે તૌબાની અંદર આયત નંબર 72 ની અંદર ખુદાવંદ મુતાલ બયાન કરે છે, ઔઝુ બિલ્લાહ મિન ગદબિન જબ્બાર વઅદલ્લાહુ અલમુમિનીન વઅલમુમિનાત. અલ્લાહે વાદો આપ્યો છે મુમિનીન અને મુમિનાતને. શેનો વાદો આપ્યો છે? વાદો આપ્યો છે કે એ લોકો માટે જન્નત હશે, જન્નત હશે. કેવી જન્નત? કે જેની અંદર એ લોકો હંમેશા માટે રહે છે. બીજી વસ્તુ જે અલ્લાહે વાદો આપ્યો છે એ છે મસાકિન તૈયબતન ફી જન્નાતિ અદન. જન્નાતિ અદન ની અંદર સારા સારા ઘર ઇન્સાનને આપવામાં આવશે. એ બધી વસ્તુ તો બરાબર છે, પણ આગળ આયત આમ બયાન કરે છે વરિદવાનુમ મિનલ્લાહ અકબર. પણ સૌથી સારી અને ઉત્તમ અને મહાન વસ્તુ જે ઇન્સાનને કયામતના દિવસે અને બેહિશ્તમાં મળવાની છે એ અલ્લાહની મરજી અને રિઝાયત છે. અને ખુદા બયાન કરે છે ઝાલિકા વફુદુલ અદીમ, અને એ સૌથી મોટી કામયાબી છે. જન્નત સારા સારા ઘર એ બધાને મળવાનું છે. વરિદવાનુમ મિનલ્લાહ, અલ્લાહની મરજી જે હશે એ સૌથી મોટી ઇન્સાનની કામયાબીની નિશાની છે કે જે કયામતના દિવસે ઇન્સાનને અર્પણ કરવામાં આવશે અને દેવામાં આવશે. સાચી બંદગી તો એ હશે કે જેની અંદર ઇન્સાન જે છે અલ્લાહની મરજી કમાય. આપણે તો ભણતા હોય છે ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન, કે ખુદાયા અમે તારા બંદા છીએ. પણ શું એક વખત આપણે ઇંતજાર કર્યો છે કે ખુદા પણ કહે કે હા આ મારો આબુદ છે? કારણ કે બંને તરફથી મોહબ્બત હોય તો હોવી જોઈએ. આપણે તો કહીએ છીએ ખુદા બંદાને ચાહો છો મોહબ્બત છે, પણ એક વખત એ તરફથી સાંભળે કે હા તું મારો સાચો બંધો છે. તો બંદગી ત્યારે સમજમાં આવશે કે જ્યારે એક હોલિસ્ટિક મેનરની અંદર, જે ફ્રેન્ચીની અંદર તમે કહેતા છો હોલિસ્ટિક, કે એ સરખી રીતે સંપૂર્ણ રીતે અને કમ્પ્લીટ અને કોમ્પ્રિહેન્સિવ મેનરની અંદર જે છે આપણે બંદગીને સમજ. અને જ્યારે આ બંદગી આપણને સમજાતી હશે ત્યારે જિંદગી અને જિંદગીની મુશ્કેલા જે છે ઇન્સાન માટે આસાન થઈ જાય છે.
ઇન્સાન પછી કોઈ દિવસ શિકાયત નથી કરતો. એને મહબૂબની બધી જ વસ્તુ સુંદર અને સારી લાગે છે. લૈલા અને મજનુનો કિસ્સો જે છે, નિઝામે ગઝની પોતાની કિતાબની અંદર જ્યારે લખે છે, આયતુલ્લાહ જવાદિયા મૌલી હફીઝહુલ્લાહ જ્યારે બયાન કરે છે, નીચે આ સુરી વાંચવી જોઈએ, કારણ કે એની અંદર ઘણા બધા દર્સ અને એ બધા છે. તો નિઝામે ગઝની જ્યારે લૈલા અને મજનુની વાર્તા લખે છે, એની અંદર એક વસ્તુ એ લખે છે કે આ બંનેને મોહબ્બત એવી હતી અને મોહબ્બતનો તકાઝો એ છે, મોહબ્બતનો તકાઝો એ છે કે અગર કોઈનાથી મોહબ્બત થઈ જાય તો પછી શિકાયતનો મોકો નથી રહેતો. મશ્કરી કરે કે ભાઈ તું ક્યાં અને એ ક્યાં, એ આસમાનમાં રહેનાર, તું જમીન ઉપર રહેનાર, તમારી બીજી જોડી કેવી રીતે એ જ તમે લોકો નથી સમજતા, અમને તો બહુ મોહબ્બત છે. એક વખત એવું બને છે કે રમઝાન મહિનો હોય છે, જ્યારે ઇફતારી દેવાનો સમય આવે, લૈલા પૈસાવાળી ઇફતારી દે, હરરોજ રાત્રે જે છે બધાને સૂપ જે છે એ વહેંચે, બધા જ ફકીરો ગરીબો જે છે એ લાઈનમાં ઉભા રહેતા, પોતાનો પ્યાલો લઈને આવે લૈલાના ઘરે, લૈલા બાબ ઉભી રહે અને પોતાના જે સૂપ હોય એ બધાને આપે, એક પછી એક ને સૂપ આપતે. મજનુનનું કામ જ એ હતું, લાઈનમાં ઉભો રહે, બધાને કહે કે જો લૈલાને મારે બહુ મોહબ્બત છે, બધા મશ્કરી કરે કે તું ક્યાં અને આ ક્યાં. જ્યારે મજનુનનો વારો આવ્યો તો લૈલાએ જે છે એનો પ્યાલો લીધો અને દીવાલ ઉપર જે છે ફેંકી દીધો. બધા લોકો વધારે મશ્કરી કરવા માંડ્યા કે તું તો કહેતો હતો કે તને બહુ મોહબ્બત છે, લૈલાને પણ તારા પ્રત્યે બહુ મોહબ્બત છે, જો શું કર્યું તારી સાથે, જ્યારે તારો વારો આવ્યો તારો પ્યાલો પકડ્યો અને ફેંકી. બધાને સૂપ આપ્યો, ફક્ત હું જ એકલો એ ઇન્સાન હતો કે જ્યારે મારો વારો આવ્યો તો મારો પ્યાલો પકડ્યો અને ફેંકી દીધો. એનો મતલબ એ છે કે મારી સાથે એને કઈ છે. જ્યારે માણસને સાચી મોહબ્બત થઈ જશે કોઈ વસ્તુથી, તો એપેરેન્ટલી જાહેરમાં એ વસ્તુ ખરાબ દેખાતી હશે, એની ખરાબ નથી દેખાવાની, કારણ કે એના મહેબૂબ તરફથી આવે છે. ઇન્સાન અગર દુનિયાની અંદર સાચો બંદો થઈ જશે, અગર બે ત્રણ નાનકડી મુસીબત આવશે એ ગભરાઈ નહીં જશે, બલ્કિ એ વિચારશે કે મારા કા એવા કામ હશે કે અલ્લાહને પસંદ આવ્યા હશે, અથવા મારા કા એવા કામ હશે કે મારા ગુનાહ થઈ ગયા હશે કે જેના હિસાબે મને આ મળે છે, હું તોબા કરી લઈશ અને અલ્લાહથી ફરીથી મારો રાબતો જોડી દઈશ અને મારી બંદગીનો મસીર અને મકસદમાં આગળ વધીશ. ઇન્સાને પછી બધી જ વસ્તુ મીઠી લાગજો, બંદગી આમનામ છે. એક આબિદ હતો બની ઇસરાઈલનો કે જે ઇબાદત કરતો હતો, અને ઇબાદત એવી કરતો હતો કે અલ્લાહ તરફથી એના ફરિશ્તાઓ જે છે હરરોજ એની માટે જમવાનું આસમાન માંથી લઈ આવતો. એક દિવસ જમવાનું નથી આવ્યું, પહાડ ઉપર ઇબાદત કરતો તો નીચે આવ્યો. એક મુશ્રિક માણસ નું ત્યાં એક ઘર હતું જ્યાં બુધોની પૂજા થતી હતી, ત્યાં જાય છે કે જે મારી માટે જમવાનું આજે નથી આવ્યું, તમે મને જમવાનું આપો. માણસ એને ત્રણ રોટી આપે છે, ત્રણ રોટી આપે છે. આબિદ મુશ્રિક પાસેથી ત્રણ હરામ અને નજીસ ગઝા જે છે લઈને આવે છે ખાવા માટે, જો ઘણી બધી ઈબાદતો આવી હોય છે, નમક હરામી છે, ત્રણ રોટી લઈને આવે છે. હવે જ્યારે રસ્તામાં આવે છે તો કૂતરો જે છે બહાર ઉભો હોય છે, એ કે છું તને નહીં જવા, એ ભોગવાનું શરૂ. આબિદ એક રોટી આપી કૂતરાને સંતોષ નહીં, બીજી રોટી આપી સંતોષ નહીં. આબિદ કૂતરાને કહે છે કે હું તને બે રોટી આપી છે તને સંતોષ નથી, અરે તું ત્રીજી રોટી, કેટલો તું નાલાયક કૂતરો છે. કૂતરો પોતાની જબાની બેજબાની થી બોલે છે,
કે હું નાલાયક હશ પણ હું નમક હરામ નથી, આ મારો માલિક છે, હું વર્ષો વર્ષથી એની પાસે રહું છું, અગર મને જમવાનું આપે તોય હું અહીંયા રહું છું, નથી આપતો તો પણ હું આદરમાં રહું છું, તું કેવો બંધો છો કે એક દિવસ તારી માટે ખાવાનું નથી આવ્યું અને તું એ નમક હરામી કરી તારા પોતાની બંદગી. આને નો કહેવાય કે માણસ એક મુશ્કેલથી જે છે દુનિયાની અંદર હરી બંદગી ફક્ત જે છે નમાઝ પડવામાં ઇન્સાન નો વિચારે, બલકે બંદગીને એક સંપૂર્ણ મેનર ની અંદર વિચારે. જ્યાં મફાતિહુલ જિનાન આપણે પડીએ છીએ કે જન્નતની ચાવીઓ હાસિલ કરવા માટે આપણે લાંબી લાંબી દુઆઓ નમાઝો અને અમલ કરીએ છીએ, ત્યાં સાથે સાથે બંદગી માટે મફાતિહુલ હયાત પણ પડવી પડશે. આયતુલ્લાહ જવાદી અમૂલીની એક કિતાબ છે જે હમણાં થોડા સમય પહેલા લખવામાં આવી છે, જેનું નામ છે મફાતિહુલ હયાત, હયાત અને જિંદગી કરવાની ચાવીઓ. ફક્ત જન્નત નથી કમાવાની, બલકે બંદગીનો તકાઝો એ છે કે દુનિયાની અંદર કેવી સરસ રીતે રહેવું જોઈએ, એ પણ આપણે ઇસ્લામ શીખવાડે છે. આ દુનિયાની અંદર સાચી બંદગી એ કહેવાશે, મારા બાજુ સરભાઈ ને શરૂ થાય આની પહેલાનું ઇન્ટ્રોડક્શન, બંદગીનો સાચો તકાઝો એ હશે તઆકુલ સાથે કે ઇન્સાન પોતાની જિંદગીની અંદર ચાર રિલેશન જે છે એ સારા કરે. બંદગી છે એક રિલેશન, પોતે પોતાની સાથે સારો કરે, પોતે પોતાના નફ્સનો દુશ્મન ન હોય. બીજો રિલેશન પોતાનો અને પોતાના ખુદાનો છે. ત્રીજો પોતે અને બીજા બધા માણસો દુનિયાની અંદર છે એની સાથે. અને ચોથો પોતે અને આખા નેચર અને એન્વાયરમેન્ટ સાથે, આખી દુનિયા ઝાડ પાન અને વાદળ અને આસમાન બધા સાથે. આ ચાર રિલેશન, આ ચાર જે છે એ સરખી રીતે રિલેશન થઈ જાય ત્યારે સાચી બંદગી કહેવાય. બંદગી અગર હું એમ સમજતો હોય કે મને બંદગી નમાઝ પડવામાં બંદગી છે, અથવા રોઝો રાખવામાં બંદગી છે, અથવા અઝાદારીમાં બંદગી છે, અને પછી ફૂલ સ્ટોપ એક મિન્ટુ અહીંયા જ ઇબાદત પૂરી થાય છે, એ હોલિસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ જે છે એ બંદગી નથી કહેવાય. બંદગી ચોખ્ખી એ વસ્તુનું નામ છે કે આ ચારે ચાર રિલેશન સારા થાય. સૌથી પહેલો રિલેશન કે જે ઇન્સાનને આ દુનિયાની અંદર રાખવાનો છે કે જે બંદગીનો ભાગ છે એ આ છે કે સૌથી પહેલે કોલા પોતાના નફ્સ સાથે જે છે એ સારો થાય, પોતે પોતાના નફ્સનો દુશ્મન ન હોય. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી જે હદીસ છે, માન આરાફા નફસહ ફકદ આરાફા રબ્બહ, અલ્લાહની મારિફત પહેલા પોતે ઇન્સાનને પોતાના નફ્સની મારિફત હોય. ઇન્સાન પોતે પોતાનું ઇન્સાન હોવાનું અને આ દુનિયામાં એનું નફ્સ નું ઇમ્પોર્ટન્સ કેવી રીતે સમજે. શાયર બધું સરસ કહે છે કે આ રિલેશન અગર કોઈ ઇન્સાન ને સમજો પોતાના નફ્સ નું, તો આવી રીતે સમજે કે હું એક પરિંદો છું, પરિંદો છું પણ હું આ દુનિયાનો પક્ષી નથી. હું અગર પક્ષી છું તો હું આસમાન અને મલકૂત નો પક્ષી છું. આ દુનિયાનો રહેવાસી થોડો છું. હું તો આખરત નો રહેવાસી છું. શાયદ કહે છે મારું ઘર અહીંયા નથી, મારું સાચું ઘર તો મલકૂત છે, હું તો અહીંયા આવ્યો છું થોડા દિવસ માટે, ઈ માટે કે મને એક પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યો છે. હું એક પક્ષી છું જે અહીંયાનો નથી, હું તો આસમાન અને મલકૂત નો પક્ષી છું, પરિંદો છું. હું અહીંયા આવ્યો છું, મને જે છે એ જકડી દેવામાં આવ્યો છે, એક પ્રિઝન ની અંદર, એક જેલ ની અંદર પૂરી દેવામાં આવ્યો છે. ઇન્સાને સમજવું એને કે જિસ્મ અને નફ્સ નો રાબેતો શું છે. આપણું જિસ્મ જે છે એ એક કેજ સમાન છે, એક પ્રિઝન સમાન છે, અને આપણો નફ્સ જે છે જે સાચી વસ્તુ છે, આપણી રૂહ જે છે એ સાચી વસ્તુ એક જિંદાન ની અંદર છે. જિંદાન પણ છે, આપણું આ બદન છે, અને સાચો પક્ષી કોણ છે, આપણો નફ્સ અને આપણો રૂહ છે. આપણને તો પકડી દેવામાં આવ્યા છે. હું રાહ જોઉં છું, શાયર કહે છે હું રાહ જોઉં છું, એ દિવસ આવે કે જ્યારે આ પિંજરું ખોલી નાખવામાં
પરવાસ કરી ગયો ફરીથી મારા ઓરિજિનલ ઘર તરફ, કારણ કે મારું ઘર છે, અમારું ઘર તો કઈ છે. હવે આપણે વિચારીએ, આપણે આપણા શરીર ઉપર, આપણે આપણા કપડા પહેરવા ઉપર, આપણે જે છે મેકઅપ કરવામાં કેટલી બધી વાર લગાડે છે, જે આપણા બદન અને એક જેલ સમાન છે. કોઈ દિવસ માણસ જેલને ખૂબસૂરત નથી બનાવતો, કારણ કે એને હંમેશા થોડી ત્યાં રહેવાનું છે. એને રહેવાનું છે તો મલકૂતમાં રહેવાનું છે, જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે નફ્સ ઉપર કરવાનું છે, બદન ઉપર ઇન્વેસ્ટમેન્ટ નથી. તમારી માટે શું છે તો કે અલ મૌત ઇન ધી અહલા મિનલ અસલ, મત કરતા વધારે એક ઇમોશનલ સ્ટેટમેન્ટ નથી. બાબા અગર આપણે શહીદ થવાનું છે, આપણે હક ઉપર છીએ અને શહીદ થવાનું છે, કે પછી આપણે હક ઉપર નથી, ઈચ્છે નહીં, આપણે હક ઉપર છે અને શહીદ થવાનું છે, જનાબે અલી અકબર અલી સલાતુ વસલામ કહે છે તો પછી મારી માટે મોત જે છે એ બિલકુલ આસાન છે. કારણ કે એ લોકોને ખબર હતી કે સાચી જિંદગી ઉપર છે, અહીંયાની જિંદગી જે છે એ બરાબર. કે તમે લોકો તમારા નફ્સની કિંમત જે છે દુનિયાને સમજીને બેઠા છો. આગળ નહજુલ બલાગાના કલામ મુઝુલ કેસાર નંબર 456 ની અંદર ફરમાય છે, અલા હુરુન યદઉ હાદી લુમાદત અલ અહલહા. લુમાઝા અરબી ની અંદર એને કહેવાય કે જ્યારે એક માણસ ગોશ્ત ખાતો હોય, જ્યારે ગોટી ખાય અને ગોટી ખાઈને જમીને પછી દાંતની અંદર કોક વખત એક નાનકડો ટુકડો બાકી રહે, એને અરબી ની અંદર લુમાઝા કહેવાય. ઈ ટુકડો એટલો બધો હલકો અને પસ્ત કહેવાય કે માણસ જે છે પોતાના દાંતમાંથી કાઢીને ફેંકી દેશે, કારણ કે એની કઈ કિંમત નથી. અલેલે સાતો સંકે તમારી દુનિયાની કિંમત એના કરતા પણ હલકી છે. નફ્સની કિંમત એ છે. અગર હું ઈરાનથી કઈ વસ્તુ તમારી માટે લઈને આવ્યો હોય, એક કિતાબ મારી પાસે હોય, હું કિતાબ બે માણસોને વેચી શકું. એક માણસ કે જે બાર દુકાન ચલાવતો હોય, કે જેને અરબી નો આવડતો હોય, જેને ફારસી નો આવડતો હોય, જે ધાર્મિક નો હોય, એને આપી શકું છું. એને આપીશ તો કે છે કે આ જે છે એ 1000 ફ્રાંક માં મળશે. હું લઈશ 1000, કારણ કે મને કઈ કામ નથી આવતું. સમજી શકતો હોય, જે આની કિંમત સમજી શકતો હોય, મને 1000 ને 1 લાખ દેવા તૈયાર હશે તો આ કિલ માણસ એ
નક્કી હશે કે 1000 માં નહીં વેચે બલકે 1 લાખ માં વેચે. અને લેસા વસામ કે છે નફ્સની કિંમત જન્નત છે, દુનિયા નથી હોઈ શકતી. તો પછી તમે તમારા નફ્સને દુનિયાને ન વેચો, અગર વેચવું હોય તો જન્નત અને અલ્લાહની મરજીને વેચો. અને લેસા ફક્ત બોલીને નથી સમજતા, શબે હિજરત માં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના બિસ્તર ઉપર સુઈને કે છે અને ખુદા નાઝિલ કરે છે મોમિન નાસ મૈ યશરી નફ્સ ઉબ્તિગા મરદાતિલ્લાહ. ઘણા બધા ના નફ્સ અલી જેવા હોય છે કે દુનિયાની અંદર પોતાનો નફ્સ વેચી લે છે અને અલ્લાહની મરજી કરે. મારે દુનિયાની અંદર તાપદ અને તાપુલ્લે સમજવું હોય તો સૌથી પહેલા મારે મારા નફ્સની કિંમત સમજવી પડશે. કારણ કે હું પોતે પોતાનો મારો જ એહતરામ હું નહીં સમજી શકે, મારી જ કિંમત હું નહીં સમજી શકે, તો પછી ઇન્વેસ્ટમેન્ટ હું ગલત કરવાનો છું. હવે જ્યારે આ બયાન કરવામાં આવે તો નોર્મલી માણસો એમ સમજે કે દુનિયા બહુ ખરાબ વસ્તુ છે, છોડીને ચાલુ જાવું અથવા એટલું બધું નફ્સનું કામ છે એટલા માટે દુનિયા ખરાબ થઈ ગયા છે. આ વસ્તુ સમજવું પણ બરાબર. દુનિયા વિશે અને આપણા નફ્સ વિશે ત્રણ ટાઈપના રિલેશન છે, ત્રણ ઓપિનિયન છે દુનિયાની. થોડા લોકો દુનિયાની અંદર એમ બયાન કરે છે કે નફ્સ કામ કે બહુ કિંમતી વસ્તુ છે, તો તમારે દુનિયાની અંદર એવી રીતે રહેવાનું કે દુનિયાની મોહબ્બત નહીં રાખવા, દુનિયાની મોહબ્બત નહીં રાખવા. આ ઓપિનિયન, આ અભિપ્રાય નહજુલ બલાગાની અંદર અલી સમજે છે બરાબર નથી. નહજુલ બલાગા કલમા નંબર 303 ની અંદર જ્યારે ઇમામ અલી ને સાદ વસામ બયાન કરે છે કે અન્નાસ અબ્દાઉ દુનિયા વલા યુલામુ રજુલ અલા હુબ્બિ ઉમ્મે. માણસો જે છે આ દુનિયાના દીકરાઓ છે, આપણે દીકરાઓ, આ દુનિયા આપણી માં છે. તો શું કોઈ દિવસ કોઈ દીકરો પોતાની માની પ્રત્યે મોહબ્બત રાખતો હોય તો શું એની ટીકા કરવામાં આવે? નો આવે ટીકા કરવા. બધાને મોહબ્બત હોય છે, બોલવાવાળાને સાંભળવા કરતા વધારે મોહબ્બત છે. આ ફિત્રી વસ્તુ છે જે ખુદા અલ્લાહ તઆલા આપણને આપી છે. તો કોઈ એમ કહે કે દુનિયા પ્રત્યે મોહબ્બત ન રાખી એ ખોટી વસ્તુ છે, એ રાખી શકે. હા, એક મકામ આપણો બહુ ઊંચો થઈ જાય ઇમામો જેવો ત્યારે અલગ વાત છે કે ઇમામ સજ્જાદ અલી સાદ વસામ દુઆ અબુ હમઝા સુમાલી ની અંદર ફરમાવે છે સૈયદી અખરિજ મિન કલબ હુબ્બ દુનિયા. એ એક મોટો મકામ છે કે જે ઇમામ સાદ વસામ. બીજો અભિપ્રાય છે કે દુનિયાની મોહબ્બત રાખો પણ દુનિયામાંથી ભાગી જાઓ. દુનિયા એક સારું સ્થળ નથી રહેવા માટે, એક સારી જગ્યા નથી રહેવા માટે. નહજુલ બલાગા ખુતબા નંબર 209 ની અંદર અલી રેસા તુવસા કોઈના ઘરે જાય છે. અલા ઇબ્ને ઝિયાદ અલ હારિસી પોતાના સહાબી હતા એના ઘરે જાય છે. શું કામ ઘરે જાય છે? અલા ઇબ્ને ઝિયાદ જે સહાબી છે એ બીમાર હોય છે. અલી રેસા યાદ શુકર કરું છું, મારા ઘરે મહેમાન પણ વધારે આવે છે એટલે મને મોટા ઘરની જરૂર છે. અલી રેસા કે તો બરાબર છે, અગર તું આનાથી સિલે રહેમ કરતો હોય, મહેમાન આવતા હોય તારા ઘરે, તો પછી મોટું ઘર રાખો એ જસ્ટિફાઈ થાય છે, એમાં કાંઈ વાંધો નથી. હવે અલ્લાહ કહે છે કે મોલા હું તમને શિકાયત કરું છું. કોની? મારા ભાઈ કે કોણ આસિમ ઇબ્ને ઝિયાદ ને હારે છે કે જે શુદ્ધ કે જે દુનિયા છોડીને ચાલ્યો છે ક્યાં? જંગલમાં અને પહાડ પર. અલી રેસા તો સમજારે સાંભળે છે કે જે જલ્દીથી બોલાવો આસિમ. જ્યારે આસિમ આવે છે અલી અલૈહિ સલાતુ વસલામ કે યા ઉદય નફસે, એ પોતાના નફસના દુશ્મન, ખુદાને મુતાલા તને ક્યારે કીધું તું કે તું દુનિયા છોડીને ભાગી? લકેત સહાબ બેકલ ખબી, શૈતાને તને તીરનો વાર કર્યો છે ને ગુમરાહ કરી દીધો છે. તને કોણે કીધું તું દુનિયા છોડીને જાવ? અમા રહિમતા અહલક વ વલદક, શું તું તારા બીવી બચ્ચાની ઉપર રહેમ નથી કરતો? બધાને છોડીને ચાલ્યો ગયો છું. અલી અલૈહિ સલાતુ વસલામ કંડમ કરે. તો આવું કોઈ માણસ વિચારે કે નફ્સની કિંમત બહુ વધારે છે અને દુનિયા છોડીને જાય, એ પણ બરાબર. ત્રીજો ઓપિનિયન કે જે સાચો ઓપિનિયન છે, દુનિયાની મોહબ્બત પણ રાખો, દુનિયામાં રહો પણ એમાં કાંઈ વાંધો નથી, પણ દુનિયાની મોહબ્બત રાખીને દુનિયામાં રહીને દુનિયાના ગુલામ ન બનવું, એ સૌથી મોટી ફઝીલત. જે મુશ્કેલ છે એ છે કે દુનિયાની અંદર મોહબ્બત રાખીને ઘણી વખત આપણે એના ગુલામ બની જાય.
એમાં મુસા અલી સાતો સમજારે આશુર કરબલામાં બીજી મહરમના આવ્યા ત્યારે જે વસ્તુ કીધું તું યાદ અન્નાસ અબીદુ દુનિયા માણસો જે છે દુનિયાના ગુલામ બની ગયા છે કોટી વસ્તુ ઉદાહરણ તમારા નાના ભાઈને સમજાવવા માટે બયાન કરું કે દુનિયાનો ગુલામ બનવો ઇશ્યુ છે મરહુમ નરાકી રિઝવાનુલ્લાહ તઆલા અલે એક બહુ મોટા આલિમ દીન હતા પોતે અને પોતાના ફરઝા આપણે બધા પછી મેરાજ સાદત અને જાનુ સાદત જેવી બાપ દીકરા હોય કિતાબ લખેલી છે તો ઈ પૈસાદાર આલિમ દીન હતા ઓ એ પાસે મેલું હતું આટલા બધા ઘર આટલા બધા નોકરો આટલું મોટા બધા ખિદમત કરનાર પણ હતું એની પાસે હતું એક સૂફી માણસ જે છે એની પાસે આવે છે માં સમજાવું કે દુનિયાની ગુલામી કોને કહેવાય એક સૂફી માણસ આવે છે એ છે મોકિના કે દવદટી મોટી ચોપડી લખો જો બુક લખો જો જેની અંદર ઝોહદ લખો જો નફ્સ વિશે વાત લખો જો દુનિયા વિશે વાત લખો જો પણ જો તમે તમારું ઘર જો કેટલું મોટું રાખીને બેઠા છો આટલા બધા તમારી પાસે પૈસા છે બાપ છે ઘર છે નોકરો છે ચાકરો છે આ મેળ નથી આવતો તમે બુકમાં બીજું કઈ લખો છો અને તમારી જિંદગી છે જમવા બેઠા જમતા જમતા આ સૂફી માણસ એક મોહકિના રાખી શું તમારે મારી સાથે હજ પડવાનું છે હજનો મહિનો આવે છે હમણાં થોડા મહિના પછી તો આપણે જઈએ ત્યારે મોહકિના રાખી કે હા આનાથી મોટી તોફીક કઈ હોય શકે આપણે જઈએ હજ પડવા માટે સાંજ પડે છે દિવસના તડકો હોય નીકળી ન શકે સાંજે નીકળે હવે જયારે સાંજે નીકળે છે હજી 15-20 કિલોમીટર ગયા હોય છે તો આ માણસ સૂફી જે છે મોહકિના રાખીને કહે છે કે મોહકી પાછા ચાલ્યા આવે દુનિયા ની અંદર બે વસ્તુ આ કપડા છે અને ઓલો વાટકો છે હું વાટકો તમારા ઘરે ભૂલી ગયો છું મોહબ્બત રાખવી દુનિયામાં રહેવું એનો કોઈ પણ પાપ નથી બધી જ બધી વસ્તુ બરાબર છે બલ્કિ આપણે કરી જ ઓછું કરીએ આપણા નામ તો ફોર્બ્સમાં જે 100 પૈસા વાળા હોય છે એમાંથી આવવું જોઈએ જે મુશ્કેલ છે એ આ વસ્તુ કે દુનિયાની અંદર રહીને મોહબ્બત રાખીને એના ગુલામ નો બનીએ એ સૌથી મોટી ફસી તો બંદગી આને કહેવાય છે કે સૌથી પહેલા ઇન્સાન જે છે પોતાના નફ્સની કિંમત પોતાની વેલ્યુ અને પોતાનો રિલેશન જે છે દુનિયા સાથે કેવો હોવો જોઈએ એ સમજે સેકન્ડ વસ્તુ બંદગીની અંદર મેં કીધું ચાર રિલેશન જોઈએ સૌથી પહેલા નફ્સ સાથે આપણે બયાન કરીએ સેકન્ડ રિલેશન જે ઇન્સાને સમજવાનું છે આ દુનિયાની અંદર એ પોતાનું રિલેશન પોતાના માબૂદ સાથે પોતાના ખુદા સાથે મેં કીધું સૌથી પહેલા આપણે નફ્સની ઓળખાણ થઈ જાય પછી રબની ઓળખાણ થાય કારણ કે મને મારા નફ્સની કિંમત ખબર હશે તો પછી હું સમજીશ કે મને મારા ખુદા સાથે કેટલી બંદગી કરવાની છે અને બંદગી અગર કોઈનો રાબેતો અને રિલેશન અલ્લાહ સાથે સારો હોય તો એ અલી એ મુર્તઝા કરતા વધારે કોઈ પણ નથી ઇમામ અલી અલૈહિસ્સલામ કે મહરાબની અંદર અલ્લાહની ઇબાદત કરતા હતા અને કહેતા હતા રાવી કહે છે કે તમલમલો તમલમલ સલીમ અલ્લાહની યાદમાં અને બંદગીમાં એવી રીતે તડપતા હતા જેવી રીતે કોઈને સાપ કરડી ગયો હોય ને કેવી રીતે તડપતા પોતાની દાઢી મુબારક જે છે પકડીને અલ્લાહની બંદગી કરતા આજે અલી અલૈહિસ્સલામની વાત અબુ દરદા બયાન કરે છે કે એક વખત મેં જોયું નમાઝે શબ્દ સમય હતો નમાઝે ફજર પહેલા હું ઘરેથી બહાર નીકળ્યો મસ્જિદ જવા માટે જોયું કે નખલી સાનની અંદર જે ખજૂરના ઝાડ હતા ત્યાં કોઈ ઇબાદત કરી રહ્યો
મૂક્યો, ઝાડની પાછળ ઊભો રહ્યો, જોયું કોનો અવાજ છે, એ ઝાડ વાલી અલેસાનો અવાજ છે. ઇલાહી વ રબ્બી વ મૌલાય, આપણે દુઆ કરવાની અંદર પડ્યું, આ બધી મુનાજાત અને અલેસાનો સલામ કરતા. અબુ દર્દા કહે છે, પાછળથી જોતો રહ્યો, આટલી સરસ મુનાજાત, આટલી સરસ ઇબાદત. હવે અલેસાન જ્યારે સજદામાં ગયા, સજદો એટલો લાંબો કે જોયું કે અલીસાનો અવાજ જ બંધ થઈ ગયો. તો ઝિક્ર પડતા હતા, હવે મને લાગ્યું કે અવાજ નથી આવતો. હું ગભરાઈ ગયો, પણ હું અલીસાનની પાસે જાઉં, એની કરતો હું જલ્દીથી મા ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ અલયહાના ઘરે ગયો, એમને કહેવા માટે, કારણ કે મને ડર લાગ્યો એવું ન બને કે અલીયા દુનિયાથી ચાલ્યા ગયા. હવે જ્યારે બીબી ઝહરા સલામુલ્લાહ અલયહા પાસે આવે છે, અબુ દર્દા કહે છે, મેં મા ફાતેમતુ ઝહરાને કીધું કે અલી જે છે ઇબાદત કરતા હતા, ચિંતા ન કરો, આ તો અલીની હર રોજની અને હર રાતની ઇબાદતનો મકામ છે. નથી કે આજે તો છે, અલી તો હર રોજ રાત્રે જે છે અલી તે ઇબાદત કરતા હોય છે. અલ્લદીન યતફક્કરૂન ફી ખલ્કિ સમાવાતિ વલ અર્દ રબ્બના મા ખલક્ત હાઝા બાતિલા. અલીની ઇબાદત તફક્કુર અને વિચાર સાથે હોય છે. અલી અલેસામ જ્યારે નમાઝે શબ પૂરી કરી નાખે છે, નમાઝે ફજર હજી નથી થાતી, આસમાન તરફ જોવે છે અને જોતા જોતા કહે છે, ખુદાયા જે તું આ બધું ખલક કર્યું છે, બાતિલ નથી ખલક કર્યું અને એનાથી ઇબરત હાસિલ કરે છે. અલી ની ઇબાદત તફક્કુર સાથે છે, તાઅક્કુલ સાથે છે. ઇબાદત નો મરહલો એટલો બધો વધારે છે તાઅબ્બુદ અને તાઅક્કુલ, કે ઇન્સાન અગર આ તાઅબ્બુદ અને તાઅક્કુલને સાથે સમજી લેશે અને સાથે લઈને ચાલશે, તો ફક્ત ઇબાદત જે છે એ ઝબાની નહીં હોય, એ ફક્ત ઉલ્લુ તસ્બી ફેરવવાની હોય ને, અલ્લાહ અકબર સુબહાનલ્લાહ, પછી એને સમજમાં પણ ન આવતું કે શું બોલે છે, એ જાતની ઇબાદત નથી હોતી. તાઅબ્બુદ તાઅક્કુલ સાથે હોય તો પછી એ સમજી વિચારીને બલકે બધી જગ્યા બધી જ વસ્તુની અંદર હોલ અને કુવત. સાચી તાબુદ અગર તાકુલ સાથે હશે તો પછી ફક્ત અલ્લાહ અકબર અને સુબહાનલ્લાહ માં નહીં હશે, બલકે દિલથી હશે. એમાં સાદિક અલેસાદો સામે રિવાયત ની અંદર ફરજ ઝિક્ર બેટા કહેવાય છે. એક ઝિક્ર ઝબાનનો ઝિક્ર હોય છે, લિસાનનો હોય છે કે જે આપણે અલ્હમ્દુલિલ્લાહ સુબહાનલ્લાહ ને આ બધું બોલતા હોય છે, એક ટાઈપનો ઝિક્ર છે કે જે ઇન્સાન કરે છે કે જે સારી વસ્તુ છે, પણ એના કરતા એક વધારે મહાન ઝિક્ર છે કે જે દિલનો ઝિક્ર છે. સાચો ઝિક્ર અલ્લાહનો ઇન્સાનના દિલની અંદર હોય છે, અલ્લાહ ઉપર તો એનો ઇઝહાર છે. એટલા માટે અનફોર્ચ્યુનેટલી ક્યારેક આપણે આ નથી સમજતા, વધારે જે છે બારું કે છે અલ્લાહ અકબર કહેવા માટે, સુબહાનલ્લાહ કહેવા માટે, પણ પાછળ દિલની અંદર જે છે અલ્લાહની યાદ નથી હોતી. ઘણી વખત તો માણસો મિસયુઝ પણ કરતા. એક પપ્પા હતા, એને જે છે ઝિક્ર કરવાનો બહુ શોખ થાય, બચ્ચાને તરબિયત કરવી હોય, પોતે સુધરેલો ન હોય પછી બચ્ચા ક્યાંથી સુધરવાના છે. તો ટેક્સીમાં બેઠો હતો, પોતાની કારમાં બેઠો હતો, અને કારમાં બેઠો બેઠો તસબી હાથમાં હોય, તો બચ્ચું જે છે એ સાઈડમાં બેઠો છે. હવે નવઝુબિલ્લાહ ગુનાહ નું કામ કરતો હતો, કોઈ નાના એમ જાય તો જોવે,
પછી તસ્મી કરે સુભાન અલ્લાહ. બચ્ચાને થાય કે પપ્પા તો ઝિક્ર કરે છે, તો બચ્ચા બહુ હોશિયાર, ધ્યાન રાખજો કદી ફસાઈ નહીં જાય. 5-6 વર્ષના બધી ખબર પડતી હોય છે. ખૂબસૂરત દેખાડી નથી તો કે આ સફળતા વાળી છે, તો કોઈ દિવસ ઝિક્ર જે છે અનફોર્ચ્યુનેટલી જબાન ઉપર હોય છે, એનો કોઈ મકસદ નથી હોતો. સાચો ઝિક્ર ઇમામ અલી સલામ ફરમાવે છે, સાચો ઝિક્ર તો જે છે યાદ અને દિલની અંદર છે, જબાન ઉપર નહીં છે. ઘણી વખત ઇન્સાનની જબાન નથી ચાલતી, પણ એનું દિલ અલ્લાહ સાથે છે, એ ઝિક્રમાં કામ થાય છે. કોઈ દિવસ આપણે નથી કહેવા માંગતા કે આખો દિવસ તસ્બી ફેરવ, તસ્બી નમાઝ પછી છે, પણ અલ્લાહનો ઝિક્ર જે દિલનો ઝિક્ર છે, જે હાર્ટની અંદર છે, એ હંમેશા માટે છે. એનો કોઈ સમય નથી કે નમાઝ પછી જ કરવાનો. એ ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી એ ઝિક્રમાં રહેવું જ પડશે આપણે, જે દિલનો ઝિક્ર છે. તો જે આપણને બંદગી, જે બીજો રિલેશન આપો છે અલ્લાહ સાથે, એ રિલેશનની અંદર આપણે સમજવું પડશે કે સાચી બંદગી હશે કે જે સાચા અને પાકા દિલના ઝિક્રથી હશે અને તફક્કુર સાથે હશે કે જે અલીને સાતો વસામ કરતા, એ સાચી બંદગી અને એ સાચો ઝિક્ર. અને કોઈ આવી બંદગી કરશે તો પછી થોડું અને નાનકડું કામ કરશે એ ખુદાને પસંદ આવવાનું છે. કુરાનની અંદર રિઝવાન અને મરઝી અને રિઝાયતનો શબ્દ 73 વખત આવે છે, 73 ટાઈમ્સ અલ્લાહની મરઝીનો શબ્દ 73 વખત આવે છે. ઇમામ ફરમાચે આ રિવાયતની અંદર કે ઇમામ બાકર અલી સાતો અસાની ઓલાદમાંથી એક બચ્ચું જે છે, એક જવાન જે છે, ઇમામનો તવાફ કરતો હતો, અને જ્યારે તવાફ કરતા હતા એમના ફરઝન, તો જોયું કે પસીનો આવતો હતો અને એટલો બધો પસીનો આવતો હતો કે ઇમામને લાગતું હતું કે આ કઈ વધારે પડતું કામ કરે છે. આપણે એ જોયું છે જે લોકો ઉમરાને હજમાં ગયા છે, ખાસ કરીને હજની અંદર બહુ ભીડ હોય અને ઇન્સાન પણ કહે છે ને જે બંદગીને સરગીત ન સમજતો, એનું બધું ધ્યાન એ હોય કે એનો આ શાનો જે છે એ કાબાથી ન હટે, પછી ભલે પછી ગમે એ થાય, કોઈને ધક્કો મારવો પડે. પેલો રોબોટ ઘણી વખત એમ લાગે, રોબોટ હોય ને, શું કહેવાય ફ્રેન્ચીમાં રોબોટ ને, રોબોટ, રોબોટ જે છે એ કેમ તવાફ કરતો હોય એવી રીતે લાગે કે માણસને કઈ વિચાર નથી કે કોનો તવાફ કરી રહ્યો, એનું બધું ધ્યાન એ છે કે મારો આ શાનો જે છે એ ખાને કાબાથી ન હટે, પછી શું કામ કરવું છું એના મગજમાં. તો ઇમામના ફરઝનમાંથી કોઈ એવી રીતે તવાફ કરતા હતા, પસીનો આવતો હતો, એનું બધું ધ્યાન એ હતું કે મારો અમલ બરાબર થાય, અને બંદગી હતી પણ તાકો એટલું બધું નહોતું એની અંદર. તો શું આવે છે રિવાયતની અંદર છે કે ફરઝન અમારી તફસીર છે, આ ફરઝન જે છે જ્યારે આવી રીતે તવાફ કરતા હતા, ઇમામ એને પકડીને બોલાય છે, યા બો નહીં યા એ મારા ફરઝ કરી ત્યારે વાત. ان الله اذا احب عبدا ادخله الجنه ورضي عنه باليسير, જ્યારે અલ્લાહ પોતાના બંદાને ચાહે છે એને જન્નતમાં નાખવાનો છે, અને નાનકડું પણ કામ કરશે તો અલ્લાહ એને પસંદ કરે છે. મોટું કામ કરવાની જરૂર નથી, કામ ને પસંદમાં કેવી રીતે લાવવું અલ્લાહની એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, પરસેવો વહાવવાની જરૂર નથી. જે કરવાનું છે આ છે કે કેવી રીતે કામ કરું કે અલ્લાહને ગમવાનું છે, નાનકડું કામ કરશે અલ્લાહને પસંદ આવવાનું છે, પછી ત્યાં ઇમામ કે પરસેવો પડવાની છે. ઈજ હદીસના અનુસંધાનની અંદર આગળ ઇમામ બયાન કરે છે કે ઇન હાઝતી મતીન, આ દીન જે છે એ બહુ બારીક દીન છે. જ્યારે તમે તમારા બચ્ચાની તરબિયત કરતા હોય, બંદગી શીખવાડતો હોય, તો ભૂલ નહીં કરતા. ઇમામ બયાન કરે છે કે આ દીન જે છે મતીન અને બારીક વસ્તુ છે, પોતાના બંદાઓને અલ્લાહના બંદાઓ ઉપર વધારે ભાર અને બોજ નહીં મૂકતા. જ્યારે બચ્ચાની તરબિયત કરવાની છે તો વધારે નમાઝ પડે, વધારે ઇબાદત કરે એની ઉપર ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, બલકે બચ્ચાની તરબિયત કરવાની છે તો એ શીખવાડવાનું છે કે તું અલ્લાહથી કેવી રીતે નજદીક થવાનું છે. ઘણી વખત મા બાપ ભૂલ કરીને બેસે છે, બચ્ચાને મખરજ સરખી રીતે શીખવાડે, તજવીદ વધારે શીખવાડી દે છે, નાફેલા નમાઝ કરવી શીખવાડી દે છે, મુસ્તાબ રોજો રાખવાની છે શીખવાડી દે, આ ધોવા પડે ને ઓલો ધોવા પડે બધું શીખવાડી દે, પણ અલ્લાહની
મોહબ્બત નું બીજ જવાન ના દિલ ની અંદર ઉતારવાનું છે એ આપણે ભૂલી જઈએ છીએ. ઇન્હાઝદ્દી મતી ફઅમિલુ ફીહ બિરિફકિ, અગર બચ્ચા ના દિલ ની અંદર અલ્લાહ ની મોહબ્બત નું બીજ વાવવું હોય તો સરખી રીતે અને સારી રીતે વાવો. એવું ના બને કે આટલો બધો બોજ એની ઉપર બંદગી નો રાખી દો કે એ તમારી સામે તો બરાબર કરશે પણ તમારાથી દૂર થશે તો પછી હટી જશે તરફથી. ઇમામ ફરમાવે છે એવું ના બને કરાકિબિલ મુંબત્તે, ઇમામ એક્ઝામ્પલ આપે છે એવું ના બને કે એક જાનવરની રીતે હોય કે જાનવરને ચલાવવા માટે તમે એને મારતા જશો તાકી જાનવર ચાલે. ઇમામ ફરમાવે છે લા દહરન યબકા વલા સફરન કતા, ના આગળ વધી શકશે તમારો ઘોડો કારણ કે તમે એટલું બધું માર્યું છે એની પીઠ જખમી કરી નાખી છે, ના તમારી પાસે ઘોડો રહેશે ના તમે આગળ વધી શકવાના છો. તો અગર બચ્ચાની તરબિયત આવી રીતે કરવામાં આવશે કે એની ઉપર ઇબાદત અને બંદગીનો બોજ નાખવામાં આવશે અને મોહબ્બત નહીં બતાવવામાં આવે, એની પીઠ પણ સાલી નથી રહેવાની અને એ અલ્લાહની બારગાહમાં નજીક પણ નથી થવાનું. ઇન્સાને રિલેશન સુધારવાનો છે એ બંદગીનો રિલેશન છે, એ પણ બંદગી સોચ અને સમજીને તઆકુલ સાથેની બંદગી ઇન્સાને સમજે. ત્રીજો રિલેશન કે જે ઇન્સાને આ દુનિયાની અંદર તઆકુલના મરહલા સુધી કોમ્પ્રિહેન્સિવ મેનરની અંદર સમજવાનું છે એ આ છે કે પોતાના બીજા બધા માણસોની સાથે, પહેલું પોતાના નફ્સ સાથે, બીજું ખુદાની સાથે, ત્રીજું જે છે બીજા માણસો સાથે સારો વ્યવહાર કરવો, સારી રીતે રહેવું, એક્યતા રાખવી, આ બધી વસ્તુ ઇબાદતનો જુઝ છે. તો મને કોઈ વખત એમ સમજે કે ઇબાદત એટલે નમાઝ છે, પણ બંદગીનો સાચો મતલબ એ થાય છે કે બીજા સાથે સારો વ્યવહાર રાખી એ પણ એક બંદગીનો ભાગ છે. ખુદાવંદે મુતાલ કુરાનની અંદર ફરમાય છે વાતસિમુ બિહબલિલ્લાહ જમીઅન વલા તફરકુ, અલ્લાહની રસીને બધા જ સાથે પકડીને આગળ વધો. અઝાદારીની અંદર બધા સાથે મળીને ગમવા આવીએ છીએ એવી જ રીતે દુઆ કરીએ છીએ કે જન્નત ની અંદર પણ સાથે મળીને જવા એક સાથે. અને આ રિલેશન સુધારવાનું એટલું બધું વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ખુદાને મુતાલ સુરે તાહાની અંદર ફરમાવે છે જનાબ હારૂન અને જનાબ મૂસાના કિસ્સાની અંદર, કે કિસ્સો તમને બધાને ખબર છે કે જનાબે મૂસાને તૂર ઉપર જવું, જ્યારે એ પહાડ ઉપર જવું હતું તો જનાબે હારૂનને મૂકીને જાય છે. જો એક કેતાની કેટલી બધી ઇમ્પોર્ટન્સ છે ઇસ્લામની અંદર સુરે તાહા વર્સ નંબર 49 અને બધા પૂજા કરવાનું શરૂ કરી દે છે અને ઘણા લોકો અને થોડાક લોકો શિર્ક તરફ જવા લાગે. જનાબ હારૂને શું કરવું કઈ મૂકે, પેલા નસેહત કરવાનું શરૂ કર્યું, જોયું કે થતું નથી, કોમની અંદર ફાટલા પડી જાય છે, બે ગ્રુપ થઈ જાય છે, આ અલગ કે છે, ઓલો અલગ કે છે, આ અલગ કે છે. જનાબે હારૂને જે છે મૂકી દીધું કામ. હઝરત મૂસા જાય નીચે આવે છે ત્યારે હઝરત મૂસા જે છે જનાબે હારૂને કે આ તમે શું કર્યું, હું તમને મારી ઉમ્મત સોંપીને ગયો હતો, હું તમને મારી ઉમ્મત જ્યારે સોંપીને ગયો તો કીધું હતું કે તૌહીદનો પરચમને બુલંદ રાખજો, માણસો શિર્ક તરફ ન જાય. જનાબે હારૂન તમે મારી ડ્યુટીને સરખી રીતે અદા નથી કરી. જ્યારે આ કહે છે જનાબે હારૂન આગળ બોલવાનું શરૂ કરે છે, જ્યારે હારૂન કહે એ હઝરત મૂસા તમે મને આવી રીતે ન ખીજાવ, ખશી તો અંતકુલ ફરક્ત બૈન બની ઇસરાઈલ, મને ઈડર લાગ્યો કે અગર હું કોમની અંદર ફાટલા અને અલગ અલગ ભાગલા પાડી નાખ જ્યારે તમે વાપસ આવત તો તમે મને ખીજાત કે શું કામ મારી કોમની અંદર ભાગલા અને દુશ્મની ઈજાદ કરે. અલ્લાહ પોતાના તૌહીદ ને કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે, વાંધો નથી માણસો શેખ તરફ જાય પણ કોમ ની અંદર ભાગલા ન થવા જોઈએ. તૌહીદ જે સૌથી મોટી વસ્તુ, શિર્ક જે સૌથી મોટો ગુનો છે, એથી મોટો તો કોઈ ગુનો નથી. હઝરત હારૂન કહે છે કે મને ખબર હતી પણ મને ડર એ લાગતો હતો કે કોમ
ની અંદર બાગલા થઈ જવાના છે, કોમ ની અંદર ઇખ્તલાફ થઈ જાય છે, કોમ ની અંદર વાદ વિવાદ થઈ જવાનો છે. એટલે મેં સ્ટોપ કર્યું, તમે આવીને પછી કામ કરો. હઝરત હારૂને શિર્ક થવા દીધો, પણ કોમ ની અંદર બાગલા નો પડવા દીધો. રિલેશન ત્યારે જ સુધરી શકશે, સાચી બંદગી એ જ હશે કે જ્યારે બીજા સાથે આપણો રિલેશન અને વ્યવહાર સારો હશે. આનું આટલું મોટું વધારે ઇમ્પોર્ટન્સ છે કે નેચરલ બલાગાની અંદર લેટર નંબર 47 ની અંદર અલી અલી સાદ વસામ જે છેલ્લી વસિયત કરે છે. છેલ્લી વસિયત કેટલી બધી મહત્વ હોય છે, આપણા બાપ દાદા હજી સુધી આપણને યાદ હોય, છેલ્લે આ કહી દે ગયા છે, છેલ્લા દિવસે આ છે, છેલ્લા દિવસે જે છે આ આપણા બાપ દાદા આપણે બધું યાદ છે. અલી અલી સાદ વસામ છેલ્લા દિવસે અને છેલ્લી વસિયત જે કરી દે ગયા છે યાદ છે. સલાહ ઉઝાતી બેઈનેકો અફઝલ મિન અમ્મતિસ સલાત વસિયા, આપસમાં ભાઈચારો રાખો બધી જ નમાઝ અને રોઝા કરતા વધારે અફઝલ છે. મને એ લાગે છે કે બંદગી જે છે ફક્ત નમાઝ અને રોઝા છે. અલી ની બંદગી તો આ છે કે ભાઈચારો ને એ બધું નમાઝ કરતા પણ વધારે અફઝલ છે. એમ સાદિક અલી સલાત વસલામ વિશે છે કે અગર કોઈ માણસ આપસમાં ભાઈચારો કરે કે જે બંદગીનો એક પાઠ છે કે જે ત્રીજો રિલેશન છે, તો ઈ સદકો દેવા કરતા બહેતર છે. આપણે રોજ સવારે નીકળીએ, સદકો તો દેવો જ જોઈએ, હિફાઝત થાય. પણ ભાઈ બોલા તારે એટલા બધા વાત જો બીજા બધા સાથે છે, ઈ તું ક્યારે સદકો કરવાનો છે? સદકો નહીં ભૂલાય, પણ ઇખ્તલાફને દૂર કરવો ઇન્સાનને ભૂલાય. અબ્દુલ્લાહ ઇબ્ને સિનાન રિવાયત કરે છે, અબુ હનીફા સાયક અલ હાજ, અબુ હનીફા તો નહીં જે સુન્નીનો છે, અબુ હનીફા સાયક અલ હાજ તે રિવાયત કરે છે. અબુ હનીફા સાયક અલ હાજ હજમા તો એ કહે છે કે મેં જોયું કે મુફઝલ મુફઝલ ઇબ્ને ઉમર જે છે એ આ રિવાયત કરે છે. ઇમામ સાદિક અલી સાહેબ શું રિવાયત કરે છે? રિવાયત કરે છે કે જ્યારે અમારા શિયાઓની અંદર ઇખ્તલાફ થાય, ફફતદહા મિન માલી, મારા માલમાંથી મારા પૈસામાંથી સુલેહ કરવા માટે પૈસો ખર્ચ કરવો પડે તો કરજે. અને રિવાયતમાં છે કે આ કહે છે મને અને મારા સાઢુભાઈમાં જે છે ઇખ્તલાફ થઈ ગયો. હવે મને ખબર નથી ઘરે જશો તો સાઢુભાઈને પેલા ફોન કરજો, કે છે મને અને મારા સાઢુભાઈને અને સસરા મરી ગયા હોય તો પછી બે સાઢુભાઈમાં ઇખ્તલાફ નો થાય તો શું થવાનું છે? પૈસા છે તો થયું કે આ રિવાયતની અંદર છે કે મને અને મારા સાઢુભાઈની અંદર અમને ઝઘડો થયો. જ્યારે ઝઘડો થયો, અબ્દુલ્લાહ ઇબ્ને સિનાન આવે છે, સોરી મુફઝલ આવે છે અને 400 દિરહમ આવે છે અને કહે છે આ ઝઘડા તો પતાય, 400 આવે છે, 400 દિરહમ. અને જ્યારે 400 દિરહમ આવે છે, આ લોકો કે શુક્રિયા, મુફઝલ કે મને શુક્રિયા ન કરો, ઇમામ સાદિક અલી સાહેબને શુક્રિયા કરો. શુકમ એટલા માટે કે મને ઇમામે હુકમ આપ્યો છે કે અમારા શિયાઓની અંદર જ્યારે ઝઘડો થઈ જાય, ઝઘડો પતાવવા માટે અગર પૈસા દેવા પડે તો મારા પાસેથી પૈસા આપજો. આપણે બંદગી એ રીતે વિચારી જ નથી. આપણને સહેમી ઇમામ આપી દીધું, બંદગી અદા થઈ ગઈ છે. પણ બંદગી ક્યારે અદા થશે? કે જ્યારે આ સહેમી ઇમામ આવી જગ્યાએ વપરાશ થતો હશે. ચોથો રિલેશન, ટાઈમ ખતમ થાય છે, આપણો થોડો ટાઈમ છે. ચોથો રિલેશન અને છેલ્લો રિલેશન જે આપણે બયાન કરું છે, બંદગી હોલિસ્ટિક મેનર ની અંદર અને કોમ્પ્રિહેન્સિવ મેનર ની અંદર બંદગી સમજવું હોય તો ફક્ત પોતા સાથે નહીં, ફક્ત અલ્લાહ સાથે નહીં, બીજા લોકો સાથે નહીં, બલકે આખા નેચર અને એન્વાયરમેન્ટ સાથે પણ દોસ્તી કરી નાખે. ઝાડ, પાન, હવા, પાણી, જાનવર આ બધા સાથે પણ મારો રિલેશન સારો, એ બંદગી છે. બંદગી ફક્ત મસ્જિદમાં થોડી દેખાય, બંદગી જાનવર, પાણી અને ઝાડ સાથે પણ બંદગી કરવાની. રિવાજની અંદર છે કે અગર એક માણસ પાસે કયામત બરપા થવામાં અને એક કામ કરવામાં અગર
થોડો સમય બાકી હોય તો એ કામ કરવું હોય નાનકડું તો એ ઝાડ ઉગાડી દે. ઝાડ ઉગાડવાની ફિઝિલો જો અગર તમને એક જ કામ બાકી છે, હજી હમણાં કયા નતા છે, પાંચ મિનિટ પછી એલાન થશે કે હમણાં કયા નતા છે, એક નાનકડું કામ કરવું છે મારે, એ નથી જે ઘેર ઘર નમાઝ પડવો છે, એક ઇબાદત છે, એમાં કોઈ શક નથી. ઇમામ કહે છે કે અગર ત્યાં તમને મોકો મળે એ ઝાડ ઉગાવવા માટે, ત્યાં પણ તમે ઝાડ ઉગાડો. આટલી બધી ફઝીલત છે આપણને, તો ત્યાં બધા સ્પીકર શું, તો ઝાડ ઉગવાનું છે જન્નત ની અંદર, એ એક વસ્તુ છે. અહીંયા ઝાડ ઉગાવો, ત્યાં ત્યાં ત્યારે ઝાડ ઉગવાનું છે. આ એન્વાયરમેન્ટ ને પ્રિઝર્વ કરવું એક બંદગી છે. ત્યાં બધા જવાના અમલી ભૂખ લગી મફાતી હયાતી અંદર અંદર જિંદગી કેવી રીતે આ દુનિયાની અંદર કરવું, એ બંદગી છે. એ પણ એક ટાઈપની બંદગી છે. આપણે વિચારીએ કે આપણે બહુ ગુનાહ કર્યા છે એટલે વરસાદ નથી વરસતો, એક વસ્તુ છે. ગુનાહ નથી કરતા, વરસાદ નથી પડતો, એક વસ્તુ છે. પણ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આટલું બધું ફેક્ટરીનું પોલ્યુશન કરીએ છીએ અને વરસાદ નથી પડતો, એ પણ એક ગુનો છે. હંમેશા એમ તો નથી કે ગુનાના કારણે જે છે મે નઉઝુબિલ્લાહ નસરીયુ ચોરી કરી છે એટલે વરસાદ નથી વરસતો, એ એક વસ્તુ છે. તમે જે આટલું બધું આખી દુનિયાના એન્વાયરમેન્ટને ખરાબ કરી નાખ્યું છે અને જ્યાં ત્યાં ગંદકી કરી છે એના હિસાબે વરસાદ નથી વરસતો, એ માણસને ભૂલાઈ જાય છે. તો એ કઈ ટાઈપની ગંદકી? ઇસ્લામ જ્યારે રિલેશન સુધારવાની વાત કરે છે તો ઇસ્લામ અહીંયા પણ કહે છે કે આ મુહિતે ઝિસને કે જે આખી દુનિયાનું એન્વાયરમેન્ટ છે એને પ્રિઝર્વ કરો, એને બાકી રાખો, એ પણ સૌથી મોટી ઇબાદત છે. રિવાજની અંદર છે કે રસ્સામાંથી કચરો અને ગંદી વસ્તુ ઉપાડવી એનો સવાબ કુરાનની 400 આયત પડવા કરતા અફઝલ છે. એક કચરો એક ગંદી વસ્તુ જે રોડ પર ઇબાદત છે, ઇબાદત મસ્જિદમાં થોડી છે, ઇબાદત એ કચરોને દૂર કરવું પણ છે. કેવી રીતે સારી રીતે જિંદગી કરવી? રિવાયતની અંદર છે કે જેની પાસે વાળ હોય એ પાસે વાળની બહુ ખુશી લો છે, ખુશ જિંદગી કરે. જેની પાસે વાળ હોય અને વાળ સરખી રીતે નો વાળ આવે, કયામતના દિવસે એના સર ઉપર ગુર્જ મારવામાં આવશે કે અલ્લાહ તને વાળ જેવી નહેમત આપી હતી, કેમ સરખી રીતે વાળ નહોતા આવ્યા? નાની વસ્તુ છે. આપણને લાગે છે ઇન્સાન અગર જાનવર રાખે અને દૂધ દોવું હોય તો ધ્યાન રાખવું જોઈએ કે એના નખ મોટા ન હોય. મકરું છે કે કોઈ માણસના નખ મોટા હોય, કારણ કે દૂધ દોશે જાનવરને જે છે તકલીફ પહોંચવાની છે. કોઈ પાસે જાનવર છે તો ગળાની અંદર ઘંટી અને બેલ જેવી ન માર, કારણ કે તમને તો મજા આવે અવાજ સાંભળવા થશે કે કામ કરે છે, પણ એને આ બેલ જે છે સૌથી પહેલા અવાજ એના કાનમાં જશે, એને તકલીફ અને ઈજા પહોંચવાની. જયારે તું ઊંટ અને ગાય અને આ બધી વસ્તુ ઝકાતના રૂપે જયારે તું લઈને આવતો હોય તો એવા રસ્તાથી નહીં લાવતો જે નજદીક હોય પણ એની અંદર ઘાસ અને ચારણો હોય. જે લાંબો છે ત્યાં પાણી અને જયારે તું લઈને આવતો હોય એક જાનવર ઉપર બેસીને નહીં આવતો, બલકે તું જાનવરને બદલાવતો હોય છે. એક ઉપર બેસીને તરત એમ તમે સામાન રાખે, હવે ક્યાં મને સામાન બીજી ઉતારો, તો ઉતાર, કારણ કે આ જાનવરને તકલીફ. જ્યારે તારે દૂધ દો હોય તો બધું નહીં દે તો એ દેતો, બલકે બાકી રાખે, કારણ કે એના બચ્ચા હશે કે જે દે પી. અરે હેલરી હેલરી, આ છે ઇબાદત, આ છે બંદગી, આ છે હોલિસ્ટિક મેનર ની અંદર
અને કોમ્પ્રિહેન્સિવ મેનરની અંદર કે જ્યારે ઇન્સાન ઇબાદત કરે તો આ ચાર વસ્તુનું ધ્યાન રાખે, પોતાનું રિલેશન પોતા સાથે, પોતાનું રિલેશન પોતાના માં અબૂદ સાથે, પોતાનું રિલેશન બીજા બધા માણસો સાથે, અને પોતાનું રિલેશન જે છે આખી દુનિયાની બીજી બધી વસ્તુ સાથે, જેની અંદર જાનવર પાણી ઝાડ અનાજ વાળ જે કઈ બધી વસ્તુ છે બધા સાથે જયારે રિલેશન રાખશે તો એ સાચી બંદગી અને ઇબાદત કહેવાશે કે જે ખુદા અને પોતાને ઇબાદત કરવા કહેલું છે. અગર આપણે કરબલાના મેદાનની અંદર જોઈએ તો ઇબાદત અને બંદગીનો મકામ એટલો કે ઇમામ હુસેન અલી સલાતુ વસલામે આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે. ત્યાં સુધી કે ત્યારે જુલજનાને ફરાત ઉપર લઈ જાય છે ઇમામ હુસેન અલી સલાતુ વસલામ કે અના અતશાન અંતાશા, હું પણ પ્યાસું છું એ અસબે બાવફા તું પણ પ્યાસું. ગરીબાને અંદર પાણી દેવામાં આવ્યું છે પણ આટલું બધું પાણી નથી દેવામાં આવ્યું, અગર જમવાનું દેવામાં આવ્યું છે પણ એટલું બધું જમવાનું નથી દેવા I'm not.
આવશે.